પ્રકાશન માત્ર છ પેન્સનું એક પુસ્તક લેખક કુમારપાળ દેસાઈ એલન લેનના દિમાગમાં હંમેશા ક્રાંતિકારી વિચારો ઝબુક્યા કરતા હતા એનું નામ હતું એલન વિલિયમ્સ પરંતુ એની માતાના એક સંબંધીએ એલનને એના પ્રારંભકાળમાં નોકરી આપી હોવાથી એણે એલન લેન તરીકે ઓળખાવાનું પસંદ કર્યું એના માતૃપક્ષના પિતરાઈ ભાઈ જ્હોન લેન ઇંગ્લેન્ડની બ્રોડલે હેડ પબ્લિશિંગ ફર્મના માલિક હતા આ જ્હોન લેન નિસંતાન હોવાથી એણે એલન લેનને બ્રિસ્ટોલની નિશાળમાંથી ઉઠાડીને પોતાની કંપનીમાં દાખલ કર્યો ઓગણીસો ઓગણીસનું એ વર્ષ હતું ત્યારે એલનની ઉંમર માત્ર સોળ વર્ષની હતી એનો અઠવાડિયાનો પગાર એક ગીની હતો જેમાંથી દસ શિલિંગ તો એને કાકા જ્હોન લેનના ઘેર સુવાના આપવા પડતા હતા એલને પટ્ટાવાળાથી માંડીને એકે એક કામ શીખવા માંડ્યું અને જ્હોન લેનનું અવસાન થતાં એલન આ કંપનીનો ડિરેક્ટર બન્યો અને ઓગણીસો ત્રીસમાં તો હજી માંડ ત્રીસ વર્ષ પણ પૂરા કર્યા ન હતા ત્યારે એ કંપનીનો ચેરમેન બન્યો ઓગણીસો ચોત્રીસની એક ઘટનાએ એલનના મનમાં તોફાન જગાડ્યું એની પ્રકાશન સંસ્થાના અત્યંત લોકપ્રિય રહસ્યકથા લેખિકા આગાથા ક્રિસ્ટી સાથે એ વીકેન્ડ ગાળીને પાછો ફરતો હતો આ સમયે એક્સ્ટેર સ્ટેશન પર લટાર મારવા નીકળ્યો પ્રકાશક પહેલાં પુસ્તક ભંડાર શોધે એમ એ સ્ટેશનના બુક સ્ટોલમાં ગયો અને લંડન સુધીના પ્રવાસમાં વાંચવા કોઈ પુસ્તક શોધવા લાગ્યો એણે જોયું તો માત્ર થોડાક સામયિકો સિવાય બુક સ્ટોલમાં કશું ન હતું એના મગજમાં ક્રાંતિકારી વિચાર જાગ્યો તે એ કે સસ્તી કિંમતે જો પુસ્તકો મળે તો એના વેચાણમાં તકલીફ પડે નહીં અને આવા બુક સ્ટોલ પર પણ એ સહેલાઈથી મળી રહે મનોમન સંકલ્પ કર્યો કે છ પેન્સની કિંમતનું પુસ્તક બહાર પાડવું વળી આ પુસ્તક કોઈ જેવું તેવું ન હોય પરંતુ વાચન ક્ષમતા ધરાવતું ઉચ્ચ કક્ષાનું ફિક્શન કે નોન ફિક્શન હોય એ જમાનામાં ઇંગ્લેન્ડમાં છ પેન્સમાં તો દસ સિગારેટનું એક પેકેટ મળતું અને બીજી બાજુ પેપરબેગમાં પ્રગટ થતાં પુસ્તકોને પ્રકાશકો ગંદો કચરો કહેતા હતા એલન લેને પોતાની પ્રકાશન સંસ્થાના ડિરેક્ટરોને આ વાત કરી ત્યારે બધાએ એની વાતને મૂર્ખામી ગણીને હસી કાઢી એલન લેન પોતાની વાતમાં મક્કમ હતો કે પેપરબેગ દ્વારા લોકોને સારી નવલકથાઓ અને ઉત્કૃષ્ટ વાચન આપવું વળી એ સસ્તી કિંમતે મળશે એટલે સૌ કોઈ લેવા પ્રેરાશે એના બીજા ડિરેક્ટરો એ વાત સ્વીકારવા સહેજે તૈયાર નહોતા એમણે એલન લેનને કહ્યું કે તું તારા હિસાબે અને જોખમે આ સાહસ કર વળી કંપનીમાં તારા કામના સમયે નહીં પરંતુ એ પછીના કલાકોમાં આવું પેપરબેગનું પરાક્રમ કરજે એલન લેને એના કાર્યનો પ્રારંભ કર્યો અને એના બે ભાઈ અને જ્હોન પણ સાથે જોડાયા પહેલાં વિચાર કર્યો કે આ પ્રકારના પુસ્તકોની પ્રકાશન સંસ્થાનું નામ ડોલ્ફિન બુક્સ રાખીએ પરંતુ છેવટે પેંગ્વિન બુક્સ નામ ઉપર આ ત્રણેય ભાઈઓએ કળશ ઢોળ્યો બ્રોડલે હેડ પ્રકાશન સંસ્થાના ચિત્રકાર એડવર્ડ યંગને લંડનના પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીઓનો સ્ક્વેચ દોરા મોકલ્યો અને એમાંથી આ કંપનીનો લોગો નક્કી થયો આ પુસ્તકોમાં કોઈ ચિત્ર ન હોય માત્ર એના વિષયવસ્તુ પ્રમાણે એના મુખપૃષ્ઠનો રંગ હોય જો એના મુખપૃષ્ઠ પર લીલો રંગ હોય તો તે અપરાધ કથાનું પુસ્તક હોય બીજા પ્રકારની કથાઓ નવલકથાઓ માટે નારંગી રંગનું મુખપૃષ્ઠ હોય અને ફિક્શન સિવાયના સાહિત્ય માટે વાદળી રંગનું મુખપૃષ્ઠ હોય આ મુખપૃષ્ઠ પર વિષયને લગતું કોઈ ચિત્ર નહીં બીજી કોઈ આકૃતિ નહીં એના સર્જનનું રેખાચિત્ર પણ નહીં એલન લેને કહ્યું કે સસ્તું પુસ્તક આપવું હોય તો આ બધું કરવું પડે પેપરબેકમાં ઉત્કૃષ્ટ પુસ્તકો આપવાના સાહસનો પ્રારંભ કરતી વખતે એણે અર્નેસ્ટ હેમિંગવે આંદ્રે મોરવા આગાથા ક્રિસ્ટી જેવા સમર્થ સર્જકોના સાહિત્યને પ્રગટ કરવાનું નક્કી કર્યું હવે આ પુસ્તકો વેચવા માટે વુલવર્થના ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સના પુસ્તક ખરીદી કરનાર પાસે એલન લાઈન ગયા અને એમણે એના સેમ્પલ બતાવ્યા આ સેમ્પલ જોઈને આ ચેઇન સ્ટોર્સ વતી ખરીદી કરતાં પેસ્કોટ નામના સજ્જને સાફ સુણાવી દીધું કે પુસ્તકો તો સુંદર બાંધણીવાળા પૂંઠાવાળા અને ચિત્રમય હોવા જોઈએ આવી નાની સાઈઝ પણ ચાલે નહીં માટે માફ કરશો એક કંઈ પુસ્તક નહીં જોઈએ એણે એલનને નિરાશ કર્યો એ પછી પેસ્કોટે એની પત્નીને આ વાત કરી એની પત્ની તો છ પેન્સમાં એક મહત્ત્વપૂર્ણ પુસ્તકની વાત સાંભળીને જ પાગલ થઈ ગઈ એણે એના પતિને કહ્યું કે તમે શા માટે એલન લાઇનને જાકારો આપ્યો આવો વિચાર કરનારને તો મોટો આવકાર આપવો જોઈએ અને એણે પહેલાં જ ધડાકે ત્રેસઠ હજાર પાંચસો નકલોનો ઓર્ડર આપ્યો આનો અર્થ એ થયો કે ઓછામાં ઓછું આ દસ પુસ્તકો પ્રગટ કરવાનું પેંગ્વિનનું પ્રથમ સાહસ સહેજે નુકસાન નહીં કરે પુસ્તકો પ્રકાશિત થયા ત્યારે એલન લેન અને એના સાથીઓના મનમાં નિરાત હતી એના જુદા જુદા ટાઈટલ ઝડપથી વેચાવા માંડ્યા અને નવા નવા ઓર્ડર આવતા પુસ્તકોનું પુનર્મુદ્રણ ઝડપથી કરવું પડ્યું ઓગણીસો પાંત્રીસમાં એલન લેને બીજા પુસ્તકોના પ્રકાશન ઉપરાંત પેંગ્વિન બુક્સને એક આગવી કંપનીનું રૂપ આપ્યું એમાં એ અને તેમના ભાઈઓ ડિરેક્ટર તરીકે રહ્યા અને સો પાઉન્ડની કેપિટલથી એણે કંપનીની શરૂઆત કરી એ પછી બ્રોડલે હેડમાંથી રાજીનામું આપીને એલને પેલિકન સિરીઝ શરૂ કરી જેમાં એચજી વેલ્સ અને બર્નાડ શોના પુસ્તકો પ્રગટ કર્યા જે માત્ર છ પેન્સમાં મળતા હતા અને એ ખૂબ ઝડપથી વેચાતા હતા એ પછી તો આમાં ક્લાસિક પણ પ્રગટ થવા લાગ્યા ઓગણીસો બાવનમાં ભેજાબાજ એલન લેનને બ્રિટિશ રાણીએ સરનો ખિતાબ આપ્યો સડસઠમાં વર્ષે કેન્સરને કારણે ઓગણીસો સિત્તેરમાં તેનું અવસાન થયું પરંતુ અંગ્રેજ પ્રજાએ અંગ્રેજી ભાષામાં સસ્તી કિંમતે સાહિત્ય જગતમાં પ્રસરાવવા માટે એને સલામ કરી અને કહ્યું કે ધ ટાઈમ્સ અખબાર અને બીબીસીએ વિશ્વભરમાં ઇંગ્લેન્ડને આદરપૂર્વક જાણીતું કર્યું એ જ રીતે લેનના ભેજાની ઉપજ સમાન પેપરબેકે અંગ્રેજી ભાષા અને સાહિત્યને વિશ્વવ્યાપી અપાર પ્રતિષ્ઠા અપાવી આવી પેંગ્વિન પેપરબેક ત્રીસમી જુલાઈએ યશસ્વી નેવ્યાશી વર્ષ પૂરા કરીને નેવુંમાં વર્ષમાં પ્રવેશે ત્યારે એ દિવસે જગત ભીજાબાજ આયલન લાઈનને યાદ કરશે